આપણે આજે બાજરાના જીઓટીમાં આપણે આવ્યા છીએ અને મારી સાથે રામભાઈ જે આપણા ફાર્મર છે જે બધું જીઓટીનું સંભાળે છે, અમારા દક્ષેશભાઈ જે ફિલ્ડ ઓફિસર છે અને આ ધાર્મિકભાઈ, અમે બધા સાથે અત્યારે બાજરાનું જીઓટી જોઈ રહ્યા છીએ. તો નિધિ સીડ્સના જે બિયારણો છે એ તમને લોકોને ખૂબ ગમે છે, એનું કારણ કે તમારા સુધી જે બિયારણ પહોંચે એ પહેલાં આપણે એનું બધું જીઓટી એટલે ગ્રોઆઉટ ટેસ્ટ જોતા હોય છે કે ભાઈ આ જે પાછળ તમે બાજરાનું ફિલ્ડ જોઈ રહ્યા છો તો બાજરાના એક એક લોટ વાવેલા છે. બાજરો જે નિધિનો 13-10 અને જે 11-01 જે બાજરો આપણે વેચીએ છીએ, તો વેચીએ એ પહેલાં ખેતરની અંદર આખે આપણે જીઓટી કરીએ અને એક એક લાઇન વાવી અને એનું બધું એના કેરેક્ટર આપણે અભ્યાસ કરતા હોય. ભાઈ ડુંડાની લેન્થ કેટલી છે, પછી છોડનો કલર કેવો છે, એને ફૂલીનો કલર કેવો છે, આ બધા જ કેરેક્ટર એના F1ના પરફેક્ટલી મેચ થાય પછી જ તે આપણી થેલીની અંદર પેક થતું હોય છે. તો ખેડૂત મિત્રો, ખાસ તમે જુઓ આ નિધિનું જે બાજરાનું જીઓટી તમે જોઈ રહ્યા છો તો એક સરખું તમને ફિલ્ડ દેખાશે, એક પણ છોડો ઊંચો નીચો નહીં દેખાય. અને તમે ડુંડાની લેન્થ પણ જુઓ, તમે કેવડી મોટી લેન્થ છે. તો જ્યારે તમારે બાજરો વાવવાની વાત હોય તો ખાસ તમે નિધિનો બાજરો 11-01 અને 13-10 બાજરો, 13-10 બાજરો આપણે ખાસ ચોમાસા માટે અને 11-01 બાજરો અર્ધ શિયાળુ અને ઉનાળુ માટે કંપની તરફથી ભલામણ કરવામાં આવી છે. અને મારી સાથે રામભાઈ જે ખેડૂત જે ખૂબ જ પ્રગતિશીલ છે અને એક વૈજ્ઞાનિક જેવા ખેડૂત છે, તો એને પણ પૂછ્યું, રામભાઈ તમે જે આ બાજરો આપણો જીઓટીમાં વાવ્યો છે એનું તમને શું દેખાણું? એક સરખો બાજરો છે, ડુંડાની હાઈટ એક સરખી છે, આમ થાળી આકારનો, આમ તમે તેમ થાળી મૂકી દો એવો એક સરખો દૂધ બાજરો છે, હાઈટ મીડિયમ છે, ઘાસ સારો વ્યવસ્થિત છે. તો મિત્રો, બાજરાની અંદર બાજરો ખાવાનો બાજરો, એની ક્વોલિટી સારી હોવી જોઈએ, દાણો એકદમ ગ્રીન હોવો જોઈએ, એનો રોટલો બનાવે એ પણ એકદમ મીઠાસવાળો હોવો જોઈએ અને સાથે સાથે એનો જે પશુ માટેનો જે ચારો હોય એ ચારો પણ એકદમ સ્વાદિષ્ટ હોવો જોઈએ અને ક્વોન્ટિટીમાં ભેગો થવો જોઈએ. તો આ બધા જ કેરેક્ટર આપણે નિધિનો જે બાજરો 13-10 અને 11-01ની અંદર સામેલ છે. તો મિત્રો, ખાસ બાજરો જ્યારે વાવવાની વાત આવે તો નિધિનો 11-01 અને 13-10 વાવો એવી મારે તમને નમ્ર અપીલ છે. આભાર.